नमस्कार वाला बालको, आज नी डिजिटल क्लास मा तमारा सौनु स्वागत छे। गया वीडियो मा आपने सीख्यो तो गुजराती धोरण सात द्वितीय सत्र नु काव्य नंबर 11 जननी। आ वीडियो मा आपने आ पाठ नो अभ्यास सीखीशु। अभ्यास मा सौथी पहेलो प्रश्न छे, नीचेना प्रश्नना उत्तर माटे आपेला विकल्पो माथी साचो उत्तर शोधीने तेनो क्रम अक्षर प्रश्न सामेना चोरस मा लखो। तो पहेलो प्रश्न छे, जननी नी जोड सखी नहीं जड़े रे लोल, एटले मातानो बीजो कोई विकल्प ज नथी। ग जवाब साचो छे। बे नंबर नु छे, माड़ी नो मेघ बारे मास, एटले के मातानो प्रेम कायम मळे ज, एटले ख जवाब साचो छे। त्रण नंबर नु छे, मातानो प्रेम केवो होय छे, तो માતાનો પ્રેમ એક સરખા પ્રવાહ જેવો હોય છે। ગ જવાબ સાચો છે। આગળનો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો। તો પહેલો પ્રશ્ન છે, માતાને શાનાથી મીઠી ગણવામાં આવે છે? તો માતાને મધથી મીઠી અને મેહથી એટલે કે વરસાદથી મીઠી ગણવામાં આવી છે। બીજો પ્રશ્ન છે, માતાની આંખ શાનાથી ભરેલી છે? तो માતાની આંખ છે તે વાત્સલ્ય રૂપી અમૃતથી ભરેલી છે। ત્રીજો પ્રશ્ન છે, માતાના વેણ કેવા છે? તો તેનો જવાબ છે કે માતાના વેણ વહાલ એટલે કે પ્રેમથી ભરેલા છે। પછી ચોથો પ્રશ્ન છે, માતાના કાળજામાં શું ભરેલું છે? તો માતાના કાળજામાં અનેક અરમાન ભરેલા છે। પાંચમો પ્રશ્ન છે, કોનો પ્રવાહ પ્રેમ પ્રવાહ એક સરખો છે? તો માતાનો પ્રેમ પ્રવાહ એક સરખો છે। આગળનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર લખો। તેમાં પહેલો છે, કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો। તો તેનો જવાબ છે, માનો પ્રેમ મેઘના જળ અને મધથી પણ વધુ મીઠો છે। એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે, એની આંખો અમૃતથી ભરેલી છે, ને વેણ છે એટલે કે બોલી છે તે વહાલથી ભરેલી છે, એની ગોદ ચંદ્રની ચાંદનીથી સિંચેલી છે, એના પ્રાણ છે તે બાળક સાથે બંધાયેલા છે, માનો પ્રેમ અચળ છે, એનો પ્રેમ બારે માસ એક સરખો રહે છે। બીજો પ્રશ્ન છે, માડીનો મેઘ બારે માસ રે કાવ્યને પંક્તિને સમજાવો। તો માડીનો મેઘ બારે માસ કાવ્ય પંક્તિનો અર્થ થાય છે કે આકાશમાં મેઘ તો એકાદ વર ઋતુમાં વરસે છે ને ચાલ્યા જાય છે, પણ માનો પ્રેમરૂપી મેઘ તો બારે માસ વરસતો રહે છે, માં બાળકના ઉપર હંમેશા પ્રેમ વરસાવતી રહે છે। પછી છે, નીચેના શબ્દનો વાક્ય પ્રયોગ કરો। તો અહીં ચાર શબ્દ આપેલા છે, તેને વાક્યમાં પ્રયોગ કરવાના છે। પહેલું છે અમી, તો અમીથી આપણે વાક્ય બનાવશું, તો માની આંખોમાંથી હંમેશા અમી વરસે છે। બીજો છે હેલ, તો તેનાથી વાક્ય બનશે, આજે પણ ગામડામાં પાણીની હેલ ભરીને મહિલાઓ આવતી જતી દેખાય છે। ત્રીજો છે વ્યોમ, વ્યોમ એટલે આકાશ, તો રાત્રે તારાઓથી ભરેલું વ્યોમ બહુ સુંદર લાગે છે। પછી છે દોહલ્યું, તો દોહલ્યુંથી વાક્ય બનશે, દોહલ્યું એટલે કે દુર્લભ અને સહેજે ન મળે તેવું, તો માનો પ્રેમ દેવો માટે દોહલ્યો છે એટલે કે દુર્લભ છે। પછી ચોથો પ્રશ્ન છે, ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દો જેવા ઉચ્ચારવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો। તો પહેલું છે માત, તો માતને જેવું છે ઉચ્ચારવાળું શબ્દ છે જાત। બીજું છે સોળ્ય, તો સોળ્યનો ઉચ્ચારવાળો શબ્દ જોડ અથવા કોડ થશે। પછી છે પ્રાણ, તો લહાણ। પછી છે માસ, તો ઉજાસ। આગળનો શબ્દ પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દ માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો। તો અહીં માતા છે, તો માતા માટે કાવ્યમાં જનની, માત અને માડીનો પ્રયોગ થયો છે। આકાશ માટે વ્યોમ,
પછી ધરતી માટે ધરણી અને ચંદ્ર માટે ચંદા અથવા શશીનો પ્રયોગ થયેલો છે. સૂચવ્યા મુજબ કરો આગળનો પ્રશ્ન છે. તો નીચેનામાંથી માતાને કોના કરતા ચડિયાતી બતાવી છે તે શબ્દો અલગ તારો. તો આપણે કાવ્યમાં જે જે શબ્દો સાથે માતાને ચડિયાતી બતાવી છે તે આપણે શોધવાના છે. તો જંગલ છે તે નથી આવતું, પછી ધરતી છે તે આવે છે, ધરતી કરતા ચડિયાતી છે, પછી વાદળી કરતા પણ ચડિયાતી છે, ગંગા કરતા પણ ચડિયાતી છે, અને ચંદ્ર વરસાદ અને મધ કરતા માતાને ચડિયાતી બતાવવામાં આવી છે. આગળનો પ્રશ્ન છે, આ અલગ તારવેલા શબ્દો વાળી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. તો એ શબ્દો વાળી પંક્તિઓ મેં અહીં લખેલી છે. પેલું છે ધરણી એટલે કે ધરતી, ધરણી માતાએ હશે ધ્રુજતી રે લોલ. પછી બીજું છે વાદળી, તો વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ. પછી ત્રીજું છે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે. આગળનો છે વરસાદ, તો માડીનો મેઘ બારે માસ રે. પછી છે ચંદા વાળું, તો ચળતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં આથમે ઉજાસ રે. પછી આગળ છે મધુ, મીઠા મધુને મીઠા મેહુલારે લોલ. આગળનો પ્રશ્ન છે, આ પંક્તિનો ભાવાર્થ લખો. અને તેની પછીનો પ્રશ્ન છે, આ ભાવાર્થ એક ફકરા સ્વરૂપે લખો. તો પહેલા છે આ દરેક પંક્તિનો ભાવાર્થ આપણે લખવાનો છે, પછી તેને એક ફકરા સ્વરૂપે લખવાનો છે. તો અહીં પહેલા કાવ્ય પંક્તિનો અર્થ થાય છે કે ધરતી તો ધ્રુજે છે ક્યારેક ક્યારેક, પણ માં છે તેનું ક્યારેય ધ્રુજતી નથી, તેનો મન અડગ રહે છે. પછી છે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રહે લોલ, એટલે કે વાદળી તો થોડીક વાર વરસીને ચાલી જાય છે, પણ માનો પ્રેમ છે તે હંમેશા વરસી રહે છે, એક સરખો રહે છે. પછી છે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, એટલે કે ગંગાનું પાણી તો વધ ઘટ કરે છે, પણ માનો પ્રેમ તો તે સરખો પ્રવાહમાં વહે છે. પછી છે વરસાદ, માડીનો મેઘ બારે માસ રે, વરસાદ ઉપરથી આપણે બનાવ્યું હતું, તો તેનામાં લખીએ કે માડીનો મેઘ એટલે કે માતાનો પ્રેમ છે તે બારે માસ એક સરખો રહે છે. પછી ચળતી ચંદાની દિશે ચાંદની ને રે લોલ, એનો નહીં આથમે ઉજાસ, એટલે કે ચાંદની તો વધઘટ થયા કરે છે, પણ માતાનો પ્રેમ વધઘટતો નથી. પછી છે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, તો કે મધ મીઠું છે અને મેહુલો એટલે કે વરસાદ પણ મીઠો છે. હવે આખા ફકરાને આખા શબ્દોને બધાને મેં એક ફકરા સ્વરૂપે લખેલો છે. તો આ ફકરા સ્વરૂપે લખીએ તો સૌથી પહેલા આવશે મધને મેઘ મીઠા છે, પણ માનો પ્રેમ તો બંનેથી પણ વધારે મીઠો છે, ધરતી તો ક્યારેક ધ્રુજે પણ હંમેશ અચળ અડગ રહે છે, માં છે તે હંમેશા અચળ અને અડગ રહે છે, ગંગાનો પ્રેમ વધે ઘટે પણ માનો પ્રેમ નો પ્રવાહ તો એક સરખો રહે છે, વાદળી વરસીને જતી રહે છે પણ માનો પ્રેમ તો બારે માસ વરસે છે, ચાંદનીના ઉજાસમાં વધઘટ થાય છે પણ માના પ્રેમનો ઉજાસ તો ક્યારે આથમતો નથી. આગળનો પ્રશ્ન છે, આ કાવ્યના સમૂહ ગાન વખતે સંગીતના ક્યાં ક્યાં સાધનોનો ઉપયોગ કરશો, તમને કયું વાદ્ય વગાડવું ગમશે. તો આમાં તમારે જોવાનું છે કે આ સંગીત ની સાથે આપણે જો આ ગીત ગાવું હોય તો કયા કયા સાધનોનો ઉપયોગ થાય. તો તમે આ ગીતનું સમૂહ ગાન કરો તો તમે આમાં હાર્મોનિયમનો ઉપયોગ કરો, તબલા બંસરી વગેરે સાધનોનો ઉપયોગ પણ કરી શકો છો. તો બાળકો અહીં સ્વાધ્યાય પૂર્ણ થાય છે, આવતા વિડીયોમાં નવો પાઠ શીખીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.